नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छू शिवांगी ने स्वागत है आपनु ब्रेकफास्ट न्यूज में। बात करें ब्रेकिंग न्यूज सामे, राजकोट सौराष्ट्र यूनिवर्सिटी में जी रीते पेपर लीक थवानो मामलो सामे आव्यो छे, आक्षेप लगावामां आव्यो छे। बीकॉम सेम 3 नुं पेपर फूट्यु हतुं, आगामी दिवसों में फरीथी परीक्षा लेवामां आवशे। उपकुलपति विजय देसाणी अंगे जाहेरात करी छे। बीकॉमना अर्थशास्त्रनुं पेपर लीक थयुं हतुं, सौराष्ट्र यूनिवर्सिटी परीक्षा विभाग पेपर रद्द कर्युं छे। यूनिवर्सिटी पुलिस 3 शकमंदो शख्सों ने पकड़ी लीधा छे। पेपर क्यांथी आव्यु ते बाबते तपास शुरू करवामां आवी छे। गईकाले यूनिवर्सिटीना व्हाट्सएप ग्रुपमां पेपर लीक थवानो मामलो सामे आव्यो हतो। जे व्यक्तिए पेपर लीक कर्युं तेने झड़पी पाडवामां आव्यो छे। उल्लेखनीय छे कि 55,000થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેને રદ કરી દેવામાં આવી છે। 2 દિવસ બાદ વધુ એક વખત પરીક્ષા લેવામાં આવશે। આ પ્રકારની માહિતી ઉપકુલપતિ વિજય દેસાણી આપી અને જાહેરાત કરી છે। બીકોમના સેમ 3નું અર્થશાસ્ત્રનું પેપર લીક થયું હતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગ પેપર રદ કર્યું છે અને ફરીથી આ પરીક્ષા યોજાશે। તો બીજી તરફ યુનિવર્સિટી પોલીસ 3 શકમંદો શખ્સોને પકડી લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે। જે વ્યક્તિ દ્વારા પેપર લીક કરવામાં આવ્યું તેને પણ ઝડપી પાડવામાં આવ્યું છે। કુલ 3 શકમંદોને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પેપર ક્યાંથી આવ્યું તે બાબતે પણ તપાસ કરવામાં આવશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમનું પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો છે। વાત કરીએ આ અંગે જ માહિતી માટે ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર છે। ધ્રુવ, જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમનું પેપર ફૂટવાનો મામલો, ફરીથી પરીક્ષા યોજાશે, શું વધુ વિગતો? જી ચોક્કસથી, ગઈકાલે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીકોમ સેમ 3નું જે અર્થશાસ્ત્રનું પેપર છે લીક થયું હતું અને તેના ઉપર કહી શકાય કે આમ આદમી પાર્ટીએ આવેદન પત્ર પાઠવ્યું હતું અને આવેદન પત્ર પાઠવ્યા બાદ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશોએ કાર્યવાહી શરૂ કરી હતી। એમાં 3 જેટલા શખ્સોની હાલ પોલીસે ધરપકડ કરી છે। મહત્વની બાબત એ છે કે સત્તાધીશો દ્વારા એક પ્રકારની એ પણ જાહેરાત કરવામાં આવી છે કે આગામી સમયમાં સેમ 3ની જે અર્થશાસ્ત્રનું જે પેપર છે તે ફરી એક વખત લેવાશે, કારણ કે આમાં જે એક મોટો છબરડો છે બહાર આવ્યો છે। એ છબરડાના કારણે જે લગભગ 56,000 જેટલા જે વિદ્યાર્થીઓને સમસ્યા ઉત્પન્ન થઈ તેઓને હાલાકી ભોગવવી પડી, તેના માટે પણ કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દિલગીર વ્યક્ત કરી જે ડોક્ટર વિજય દેસાણી છે ઉપકુલપતિએ એક જાહેરાત કરી છે કે આગામી સમયમાં આ જે પેપર છે તે ફરી એક વખત લેવાશે। ત્યારે મહત્વની બાબત એ છે કે આજનો દિવસ પણ ખૂબ જ મહત્વનો રહેશે, કારણ કે પેપર કઈ રીતે લીક થયું તે એક મોટો સવાલ છે જે મંતવ્ય ન્યૂઝ પણ હાલ પૂછી રહ્યું છે। તેની સમગ્ર તપાસ છે તે યુનિવર્સિટી પોલીસ કરશે, એવું પણ કહેવામાં આવે છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ક્યાંક ને ક્યાંક આ તપાસમાં સામેલ થશે અને સમગ્ર મામલો છે તે બહાર કાઢશે। ગઈકાલે રાત્રે 12 વાગે સમગ્ર ફરિયાદ છે તે નોંધાવવામાં આવી, ડેપ્યુટી રજિસ્ટર અમિત પારેખ દ્વારા ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। આજનો દિવસ જ ખૂબ જ મહત્વનો રહેશે, 11 વાગ્યા બાદ કહી શકાય કે યુનિવર્સિટીમાં બિલકુલ ધ્રુવ આપણે અટકાવવા માંગીએ છીએ। આપણી સાથે ડોક્ટર વિજય દેસાણી, જેઓ ઉપકુલપતિ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના, આપણી સાથે જોડાઈ ગયા છે। વિજય દેસાણી જી, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। વિજયભાઈ, જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો છે, શું કહેશો આ અંગે આપ? ગઈકાલે અમારી પાસે 2 વાગે ફરિયાદ આવી છે। પેપરનો સમય હતો સવારે 10 થી 12:30 નો, એટલે સામાન્ય રીતે પેપર પૂરું થઈ ગયું હોય, છતાં પણ ગંભીરતાપૂર્વક અમે પોલીસ ફરિયાદ કરી છે અને સાંજ સુધીમાં તો 3 વિદ્યાર્થીને આઈડેન્ટિફાય પણ કર્યા છે। એટલે રાત્રે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગઈકાલે રાત્રે 12 કલાકની અંદર જ ફરિયાદ નોંધાવી અને આખું પગેરું અમને મળ્યું છે અને તાકીદે અમે એ પેપર રદ કર્યું છે બીકોમ સેમ 3નું ઇકોનોમિક્સનું અને બધી પરીક્ષાઓ આ 22 તારીખે જે શરૂ થઈ એ પૂરી થશે, ત્યાર પછીના બીજે દિવસે આ પેપર ફરીથી લેવામાં આવવાનું છે। બિલકુલ વિજયભાઈ, જે રીતે આપના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ફરીથી પેપર લેવાશે, અગાઉ જે 56,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે તેનું શું થશે? વારંવાર આ પ્રકારે બેદરકારી સામે આવે છે અને જે સામાન્ય વિદ્યાર્થીઓ છે તેઓ ભોગ બની રહ્યા છે। 10 વાગ્યાનું પેપર 9:11 મિનિટે વોટ્સએપમાં ફરતું થયું એવું અમને માહિતી મળી છે। આના માટે પોલીસ ફરિયાદ એટલા માટે જ અમે કરી છે, આ ઘટના તો સારી નથી, દુઃખદ ઘટના છે, અમે સ્વીકારીએ છીએ, પરંતુ આના ઉપરથી જે પોલીસ ફરિયાદમાં જે લોકો દોષિત જણાશે એની સામે પોલીસ ફરિયાદ યુનિવર્સિટી કરશે, એફઆઈઆર કરશે અને ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કડકમાં કડક પગલાં લીધા છે અને આ વખતે પણ જે કોઈ દોષિત હશે
એ પછી કોઈ કોલેજ દોષિત હશે, વિદ્યાર્થી દોષિત હશે કે અમારા કોઈ કર્મચારી દોષિત હશે, એની સામે યુનિવર્સિટી કડક પગલાં એ લેવાની છે. ચોક્કસ વિજયભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમનું સેમ 3 નું પેપર લીકવાનો જે મામલો સામે આવ્યો હતો, ઉપકુલપતિ વિજય દેસાણીનું નિવેદન સામે આવ્યું છે. ફરીથી પરીક્ષા લેવામાં આવશે. ગઈકાલે જ આ પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે અને સાંજ સુધીમાં જે પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારબાદ 3 જે શકમંદ શખ્સો છે તેને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. હવે યુનિવર્સિટી પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. જે પણ દોષિત ઠરશે તેને કડકમાં કડક સજા આપવામાં આવશે અને આ ઘટનાને દુઃખદ પણ તેમણે ગણાવ્યું છે. વધુ એક વખત ધ્રુવ આપણી સાથે જોડાયા છે. ધ્રુવ, જે રીતે વારંવાર પેપર ફૂટવાનો મામલો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં રહે છે ત્યારે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે. ધ્રુવ જી, ચોક્કસ આ મામલો પ્રથમ નથી જાગૃતિ, પણ આના પહેલા પણ અનેક વખત પેપર લીકનો જે મામલો છે તે સામે આવી ગયો છે. ક્યારેક એનએસયુઆઈ દ્વારા, તો ક્યારેક એબીવીપી દ્વારા, તો ક્યારેક કોંગ્રેસ દ્વારા આ જે સવાલો છે તે પડવામાં આવ્યા છે. ત્યારે મહત્વની બાબત એ છે કે ફરી એક વખત આજે પેપર લીકનો મામલો સામે આવ્યો છે. એક બાજુ જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે કુલપતિ છે ડોક્ટર નીતિન પેથાણી, તેમની અવધિ હવે 3 મહિનાની જ બાકી રહી છે. ત્યારે આ પ્રકારની ઘટના જયારે બની ત્યારે એક મોટો જ એક સવાલ છે તે સામે આવી રહ્યો છે કે શા કારણે આ પ્રકારની જે ઘટના બની, ક્યાં કોઈ ષડયંત્ર તો નથી, આ પ્રકારની પણ વાત અત્યારે સામે આવી રહી છે. ત્યારે આજનો દિવસ ખૂબ જ મહત્વનો રહેશે જાગૃતિ, કારણ કે આજ સવાર 11 કલાકથી જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હિલચાલ જોવા મળશે, પોલીસનો કાફલો પણ જોવા મળશે. અને સાથે જો વાત કરીએ તો ગીતાંજલિ કોલેજ, જે શંકાના દાયરામાં છે, ગીતાંજલિ કોલેજનું એક ગ્રુપ છે, લવલી આરો ગ્રુપ, એ ગ્રુપમાં આ પેપરનો જે છબરડો છે તે બહાર આવ્યું હતું અને જે પેપર જે ફૂટ્યું છે, પ્રથમ લવલી યારો ગ્રુપમાં ફૂટ્યું હતું અને તેના બાદ જ ક્યાંક ને ક્યાંક સમગ્ર વિગત છે તે સામે આવી હતી. એની જે સ્ક્રીનશોટ છે વાયરલ થયા હતા અને વાયરલ સ્ક્રીનશોટને લઈને આમ આદમીની જે વિદ્યાર્થી પાંખ છે તેને કાર્યવાહીની માંગ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉપકુલપતિ પાસે જઈ તેમને આવેદન પાઠવ્યું હતું અને આવેદન પાઠવ્યા બાદ ક્યાંક ને ક્યાંક ફરિયાદની જે કામગીરી છે તે થઈ હતી. જી ચોક્કસ ધ્રુવ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ સેમ 3 નું પેપર ફૂટવાનો મામલો જે સામે આવ્યો છે. આપણી સાથે ડોક્ટર નિરદ બારોટ, જેઓ ફેકલ્ટી ઓફ એજ્યુકેશનના ડીન છે, તેઓ જોડાઈ ગયા છે. નિરદભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. નિરદભાઈ, જે રીતે પેપર ફૂટવાનો મામલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સામે આવ્યો છે, શું કહેશો આપ અંગે અને જે પણ દોષિત ઠેરશે કેવા પ્રકારના પગલાં તેની ઉપર લેવાવા જોઈએ? ચોક્કસ પગલાં લેવા જોઈએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગઈકાલે જયારે ખબર પડી ત્યાર પછી તરત જ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસ ફરિયાદના આધારે જે માહિતી છે પ્રમાણે પોલીસે રાત્રે જ કાર્યવાહી કરી અને સવાર સુધીમાં 2-3 લોકોની ધરપકડ કર્યાના પણ સમાચાર છે. વિદ્યાર્થીઓના એક કોલેજના વિદ્યાર્થીઓના ગ્રુપમાં પેપર ફરતું હતું એ વાત સાબિત થતા પરીક્ષા રદ પણ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આવું ન થાય એની માટે કુલપતિનું પણ ધ્યાન દોરવામાં આવશે કેવી વ્યવસ્થા કરવી જોઈએ અને પેપર ન ફૂટે એ સૌથી અગત્યની બાબત છે. ચોક્કસ કાર્યવાહી જે રીતે થઈ છે એ રીતે હજી વધુ કડક કાર્યવાહી થાય તેની માટે યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત પણ કરવામાં આવશે. ચોક્કસ નિરદભાઈ, જોડા બદલ આપનો આભાર. તો વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમનું પેપર ફૂટવાનો મામલો, જે રીતે મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજય દેસાણી સાથે પણ વાત કરી. તેમનું કહેવું છે કે જે પણ દોષિત ઠરશે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. વારંવાર આ પ્રકારની જે ઘટના બની છે તેને અટકાવવા માટે અમે પ્રયત્નો કરીશું. હવે વાત કરીએ કરે કોઈ અને ભરે કોઈની. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યો છે સાબરકાંઠા તરફથી. સાબરકાંઠામાં જે હેડ ક્લાર્કની પેપર પરીક્ષાનો પેપર લીકનો મામલો સામે આવ્યો હતો, દેવલ પટેલની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસને વધુ એક સફળતા કહી શકાય. ઘણા સમયથી પોલીસ પકડથી ફરાર હતો આ દેવલ પટેલ, જેની ગઈકાલે જ ધરપકડ કરી લેવામાં આવી છે. તેને આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. સાબરકાંઠા હેડ ક્લાર્ક પેપર લીકનો મામલો, એક બાદ એક આરોપીઓ પોલીસના સકંજામાં આવી રહ્યા છે ત્યારે દેવલ પટેલની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઘણા સમયથી પોલીસ પકડથી ફરાર હતો, અંતે તે ઝડપાઈ ગયો છે ત્યારે આજે તેને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
पुलिस द्वारा प्रांतिज कोर्ट में रजू करी अने तेना रिमांडनी मांगणी करवामां आवशे। उल्लेखनीय छे के जे साबरकांठा में हेड क्लार्क पेपर लीकनो मामलो सामे आव्यो छे, छेल्ला घणा दिवसोथी चर्चानुं जोर तेणे पकड्युं छे, त्यारे एक बाद एक आरोपीओने पुलिस पकड़ी रही छे। गईकाले देवल पटेल नामना आरोपीनी धरपकड़ करी लेवामां आवी छे। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે ગાંધીનગર તરફથી। ગાંધીનગરમાં આપ દ્વારા જે કમલમનો ઘેરાવ કરવાનો મામલો સામે આવ્યો હતો તેને લઈ અને આજે મહિલાઓની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે। 28 મહિલા કાર્યકરોની જામીન અરજી પર સુનાવણી આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મહિલા કાર્યકર્તાઓ છે। પેપર લીક કાંડ મુદ્દે ભાજપ કાર્યાલયનો ઘેરાવ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો, જેને લઈને આ મહિલાઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવામાં આવી છે, જેની ઉપર આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। 28 જેટલી આપ મહિલા કાર્યકરો છે જેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે, આજે તેની ઉપર સુનાવણી હાથ ધરાશે। મહિલાઓની જામીન અરજી પર આજે વધુ સુનાવણી હાથ ધરાશે। આપ દ્વારા કમલમનો જે ઘેરાવ કરવાનો મામલો સામે આવ્યો હતો હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં જ પરીક્ષા રદ કરાઈ છે, જે મુદ્દો રાજ્યભરમાં ગાજ્યો છે અને વિવિધ સંગઠનો અને યુવાનો વિરોધ પણ નોંધાવી રહ્યા છે। ત્યારે ગૌણ સેવા આયોગના અધ્યક્ષના રાજીનામાની માંગ સાથે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં અસિત વોરા રાજીનામું આપે તેવી પોસ્ટ લોકો મૂકી રહ્યા છે અને હેશટેગ રિઝાઇન અસિત વોરાનું કેમ્પેન હાલ ચાલી રહ્યું છે। હવે વાત કરીએ ઓમિક્રોનની આફતની। તો આ તરફ વાત કરીએ કોરોનાને લઈને વિશ્વની સ્થિતિની, તો વિશ્વની સ્થિતિમાં વાત કરીએ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9.64 લાખ નવા કેસ કોરોનાના સમગ્ર વિશ્વમાં નોંધાયા। 24 કલાકમાં 6535 દર્દીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે। 6535 દર્દીઓ સમગ્ર વિશ્વમાં પોતાનો જીવ ગુમાવ્યો, તો એક્ટિવ કેસનો આંક હાલ 2.39 કરોડ પર પહોંચ્યો છે। 2.39 કરોડ લોકો કોરોનાની સારવાર હેઠળ છે। કોરોનાના કુલ કેસની સંખ્યા 27.84 કરોડ પર પહોંચી। અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2.61 લાખ નવા કેસ નોંધાયા છે। યુકેમાં 1.19 લાખ નવા કેસ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા। કોરોના જે રીતે સતત ફેલાઈ રહ્યો છે, ત્યારે ફ્રાન્સમાં પણ 91,608 નવા કેસ નોંધાયા છે। કોરોનાને લઈને નજર કરીએ રાજ્યની સ્થિતિ પર। સમગ્ર ગુજરાતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 111 કેસ નોંધાયા છે। છેલ્લા 24 કલાકમાં નવા 111 કેસ રાજ્યમાં સામે આવ્યા, તો ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 78 રહી છે। 78 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા। ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસો વધી રહ્યા છે। રાજ્યમાં 24 કલાકમાં 2 દર્દીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે। એક્ટિવ કેસનો આંક હાલ 668 પર પહોંચ્યો। 668 દર્દીઓ ગુજરાતમાં કોરોનાની સારવાર હેઠળ છે, જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે। વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે રાજકોટ તરફથી। રાજકોટ બસ પોર્ટ પર આરોગ્ય વિભાગની કામગીરી સામે આવી છે। આરોગ્ય તંત્રની કામગીરીમાં ઢીલાસ જોવા મળી। બસ પોર્ટ પર માત્ર 2 થી 3 આરોગ્ય કર્મીઓને મૂકવામાં આવ્યા છે। લોકો કોરોનાની ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવી રહ્યા છે। ટેસ્ટિંગ બુથ ઉપર પણ એક પણ આરોગ્ય કર્મી ન હોવાનું નજરે પડ્યું। મનપાની ઘોર બેદરકારી રાજકોટમાં સામે આવી છે। રાજકોટ બસ પોર્ટ પર આરોગ્ય તંત્રની કામગીરી સામે અનેક સવાલો અહીંયા ઉભા થયા છે। આરોગ્ય તંત્રની કામગીરીમાં ઢીલાશ રાજકોટમાં જોવા મળી।
बस पोर्ट पर मात्र 2-3 आरोग्य कर्मी मुकवामां आव्या छे, तो बीजी तरफ जे टेस्टिंग बूथ बनावामां आव्युं छे तेनी उपर एक पण कर्मचारी हाजर न होवानुं सामे आव्युं छे। तो बात करिए आंगे ज माहिती माटे ध्रुव कुंडेल अपनी साथे राजकोटथी सीधा जोड़ाई गया छे। ध्रुव, जे रीते राजकोट बस पोर्ट पर आरोग्य तंत्रनी ढीलास अने घोर बेदरकारी सामे आवी छे, शुं वधु विगतो? जी शिवांगीनी, एक बाजू ज्यां कोरोना अत्यारे वकरी रह्यो छे त्यारे बीजी बाजु मनपा आरोग्य तंत्र होय के पछी जिल्लानुं आरोग्य तंत्र होय तेओ एवो दावो करी रही छे के तेओ खूब सारी कामगीरी करी रह्या छे, पण सीधा ज आपने दृश्य देखाड़ीश बस पोर्टना के ज्यां दावो छे ते पोखड़ो साबित थई रह्यो छे। अनेक लोको छे जेओना मोढा उपर मास्क नथी, तेओ सोशियल डिस्टन्सिंग नथी जाळवता, जे हेन्ड सेनिटाइजिंगनी जे वात छे तेओनुं पण पालन नथी करता, તે પ્રકારના લોકો છે તે ક્યાંક ને ક્યાંક મુસાફરી કરતા સામે આવી રહ્યા છે। ત્યારે રાજકોટ બસ પોર્ટની વાત કરીએ તો રાજકોટ બસ પોર્ટનું જે પાસે આવેલું જે સ્ક્રીનિંગ ટેસ્ટિંગ બૂથ છે ત્યાં હાલ આરોગ્યનો એક પણ કર્મી અત્યારે નથી, એક ઘોર બેદરકારી છે તે સામે આવી છે। મહત્વની બાબત એ છે કે એક બાજુ જ્યાં મનપા તંત્ર આરોગ્યને લઈને ખૂબ જ સારી વાતો કરે છે ત્યારે બીજી બાજુ આ જ પ્રકારની જે દ્રશ્યો છે તે દેખાઈ રહી છે। અત્યારે રાજકોટ બસ પોર્ટની વાત કરીએ તો કોરોના સ્ક્રીનિંગ ટેસ્ટિંગ બૂથ ઉપર એક પણ આરોગ્ય કર્મી નથી, એક ઘોર બેદરકારી કહેવાય। સાથે સાથે જો વાત કરીએ તો લોકોમાં પણ સજાગતા ઓછી જોવા મળી રહી છે, લોકો માસ્ક નથી પહેરી રહ્યા, જે કોરોનાનું ગાઈડલાઇન્સ ચુસ્તપણે લોકોએ પાલન કરવું જોઈએ તે કોઈ પણ પ્રકારનું કોરોના ગાઈડલાઇન્સ પાલન નથી કરી રહ્યા। હેન્ડ સેનિટાઇઝિંગ હોય, માસ્ક હોય કે પછી 2 ગજ કી દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ હોય, કોઈ પણ પ્રકારનું જે કોરોના ગાઈડલાઇન્સ છે જે નિર્ધારિત સરકારે કર્યું છે તેનું પાલન નથી કરવામાં આવી રહ્યું। લોકો પણ અત્યારે એક બેખોફ ફરી રહ્યા છે, એક બાજુ જ્યાં કોરોના ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ ઓમિક્રોનનો જે દહેશત છે તે પણ સામે આવી રહ્યું છે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે રાજકોટ શહેરમાં 11 જેટલા જે કોરોનાના કેસ છે તે સામે આવ્યા છે। રાજકોટ ગ્રામ્યની વાત કરીએ તો રાજકોટ ગ્રામ્યમાં 3 જેટલા જે કેસ છે તે સામે આવ્યા છે, જે 11 જે કેસ સામે આવ્યા છે તેમાંથી જે 2 યુવાન છે તેઓ ગોવા ગયા હતા, અને વાત કરીએ તો જે બીજા જે સંક્રમિત થયા છે તેમાંથી પણ ઘણા જે લોકો છે તે બહારગામ થી આવ્યા છે। ચોક્કસ ધ્રુવ, માહિતી બદલ આભાર। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે સુરત તરફથી। સુરતની શાક માર્કેટમાં ભારે ભીડ જોવા મળી છે, તો બીજી તરફ ગાઈડલાઇન્સના ધજાગરા ઉડતા અહીંયા નજરે પડ્યા, માસ્ક વગર લોકો ફરતા નજરે પડ્યા। એપીએમસીની બહાર શાક માર્કેટમાં ભીડ ઉમટી, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના અહીંયા ધજાગરા જોવા મળ્યા છે। સુરત શાક માર્કેટનો આ વિડીયો સામે આવ્યો છે જેમાં લોકોની ભારે ભીડ ઉમટી છે, તો બીજી તરફ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા સુરતમાં સામે આવ્યા છે। તો વાત કરીએ આંગે જ માહિતી માટે સંજય મહંત આપણી સાથે સુરતથી સીધા જોડાઈ ગયા છે। સંજય, જે રીતે સુરતની શાક માર્કેટમાં ભારે ભીડ ઉમટી છે, કોરોના ગાઈડલાઇનના ધજાગરા, શું વધુ વિગતો? કોરોનાની પહેલી 2 લહેરમાં સુરતને સૌથી વધુ નુકસાન થયું હતું, પરંતુ હજી પણ સુરતમાં કોવિડ-19ની ગાઈડલાઇનનું પાલન કરવામાં લોકો આળસ કરી રહ્યા છે તેવા દ્રશ્યો સ્પષ્ટ સામે આવ્યા છે। સુરત એપીએમસી માર્કેટની બહાર આ એક શાકભાજી માર્કેટ આવ્યું છે જ્યાં લોકો શાકની ખરીદી કરવા માટે આવતા હોય છે। અહીં આવતા મોટા ભાગના લોકોએ માસ્ક નથી પહેર્યું, દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે માસ્ક વગર લોકો અહીં ફરી રહ્યા છે, જનમેદની અહીં ઉમટી છે, તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણપણે અભાવ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કોરોનાની પહેલી 2 લહેરમાં શાક વિક્રેતાઓ જે છે તેઓ સુપર સ્પ્રેડર બન્યા હતા સુરત શહેરમાં, અને આજ શાક વિક્રેતાઓ હજી પણ સુધરવાનું નામ નથી લેતા તેવું કહીએ તો અતિશયોક્તિ નથી, કારણ કે મોટાભાગના જે શાક વિક્રેતાઓ છે તેઓ માસ્ક વગર જ અહીં જોવા મળી રહ્યા છે, માસ્ક પહેર્યા વગર તેઓ શાકભાજીનું વિતરણ કરતા જોવા મળી રહ્યા છે। અનેક લોકો એમની પાસે શાકભાજી ખરીદવા માટે આવતા હોય છે ત્યારે શાક વિક્રેતાઓ જો માસ્ક ન પહેરતા હોય તો સમજી શકાય કે જો કોરોના સ્પ્રેડર તેઓ આવનારા દિવસોમાં ન બને તો જ નવાઈ, કારણ કે શાક વિક્રેતાઓ માસ્ક વગર ફરી રહ્યા છે। આ પ્રકારના દ્રશ્યો સુરતમાં જોવા મળે છે, ખાસ કરીને જે પણ માર્કેટો છે તમામ માર્કેટોમાં આ જ પ્રકારના દ્રશ્યો
જોવા મળતા હોય છે. વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે કે કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન કરો, પરંતુ અહીં ગાઈડલાઈનનું પાલન કરવામાં નથી આવી રહ્યું. બીજી વાત એ છે કે આ લોકોએ માસ્ક પહેર્યા છે કે નથી પહેર્યા તેનું ચેકિંગ કરનાર પણ કોઈ નથી. તો સુરત મહાનગરપાલિકા પણ ઉદાસીન વલણ અપનાવી રહી છે. સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા 150 દિવસ કોરોનાના કેસો ઓછા જોવા મળી રહ્યા હતા, પરંતુ 150 દિવસ બાદ ફરીથી 2 આંકડામાં કોરોનાના કેસો આવી રહ્યા છે. સતત વધારો થયો છે, જો કે ધીમી ગતિએ વધારો થયો છે કોરોના પોઝિટિવ કેસોમાં, પરંતુ વધારો થઈ રહ્યો છે. અને આ જ પ્રકારે જો લોકો માસ્ક નહીં પહેરે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરે, તો આવનારા દિવસોમાં સુરતમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ઓમિક્રોનના 2 કેસ તો સુરતમાં આવી જ ચૂક્યા છે. ધીમે ધીમે આ કોરોનાના કેસો સુરતમાં વધે એ દિશામાં જે અત્યારે લોકો છે, લોકો જે પ્રમાણે પાલન નથી કરી રહ્યા કોવિડ 19ની ગાઈડલાઈનનું, એટલે કહી શકાય કે લોકોમાં હજી પણ જાગૃતિ નથી આવી. સુરત મહાનગરપાલિકા પણ લોકોને નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ પુરવાર થઈ તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. ચોક્કસ સંજય, માહિતી બદલ આભાર. તો વાત કરીએ સુરતની, શાક માર્કેટમાં ભારે ભીડ ઉમટી, કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા અહીંયા નજરે પડ્યા. માસ્ક વગર લોકો ફરતા હતા. એપીએમસીની બહાર જે શાક માર્કેટ આવેલી છે ત્યાં મોટી સંખ્યામાં લોકો શાકભાજી ખરીદવા માટે આવે છે, પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ અહીંયા જોવા મળ્યો. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે વરાશ. અમદાવાદ તરફથી, અમદાવાદમાં 2 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ચાંદખેડા અને ચાંદલોડિયાના વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા. ચાંદલોડિયાના આઈસીબીઆઈ લેન્ડના 4 ઘર કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા, તો દિવ્ય જીવન સોસાયટીના પણ 4 મકાનો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. અમદાવાદમાં 2 વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે જે રીતે ગુજરાતમાં કોરોના સતત વધી રહ્યો છે, ત્યારે ગુજરાતના આંકડાઓ પૈકી સૌથી વધુ કોરોનાના આંકડા અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. તો આ તરફ વાત કરીએ ઓમિક્રોનની, તો ઓમિક્રોનના કેસો પણ અમદાવાદમાં સૌથી વધુ નોંધાઈ રહ્યા છે. હાલ અમદાવાદમાં 9 એક્ટિવ કેસ ઓમિક્રોનના જોવા મળ્યા, જેને લઈ અને તંત્ર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વાયરસની આફત હવે ધીરે ધીરે દહેશત દઈ રહી છે, જેને લઈને અમદાવાદના ચાંદખેડા અને ચાંદોડિયા વિસ્તારને કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં હવે ઓમિક્રોન વાયરસની આફતે દસ્તક દીધી છે, ત્યારે મહત્વનું છે કે ચાંદખેડા અને ચાંદોડિયા વિસ્તારની અંદર ઓમિક્રોનના કેસ આવતા મહાનગરપાલિકા દ્વારા વિસ્તારને કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે હાલમાં આઈસીબી આઈસલેન્ડ નામનો જે ફ્લેટ છે તેની અંદર કેસ નોંધાયા છે. ઓમિક્રોનના 4 કેસ આવતા 4 મકાનોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આઈસીબી આઈસલેન્ડની અંદર કેસ આવતા તાત્કાલિક જ તંત્ર દોડી આવ્યું હતું, અને સાથે જ જે બ્લોકની અંદર જે કેસ આવ્યા છે તે એચ બ્લોકને કોરોના નિયંત્રણ ઝોનની અંદર મૂકવામાં આવ્યો છે, એટલે કે એ બ્લોકને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે જે રીતે કેસ સામે આવ્યા છે તેને લઈને સંક્રમણ ન વધે તે બાબતના પગલાં લઈ અને અત્યારે હાલમાં તકેદારીના ભાગરૂપે ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ તમામ ફ્લેટના રહીશોને માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટેની ખાસ સૂચના આપવામાં આવી છે. પરંતુ જે રીતે સતત કેસ વધી રહ્યા છે, અમદાવાદમાં છેલ્લા 24 કલાકની અંદર 46 ઓમિક્રોનના કેસ નોંધાયા છે, તેને લઈને તંત્ર હવે સતર્ક બન્યું છે અને ઓમિક્રોનના કેસને ડામવા માટે થઈ અને જનતાને પણ ક્યાંક ને ક્યાંક સાવધાની રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગ ઇન કરી શકો છો www.mantavnews.com પર. નમસ્કાર.